नमस्कार मित्रों, हवे पछी आपणे रिफ्लेक्सिव प्रोनाउन अने एम्फेटिक प्रोनाउनना अगत्यना चार वाक्यो जोईए अने त्यार पछी आगळना प्रकार तरफ प्रयाण करीए। पेलू वाक्य लिख्युं छे, मिस्टर शाह एंड माई सेल्फ वेंट इन टू ध मार्केट। तो आ वाक्य जो भूल होय तो सुधारो। तो अहींया वेंट क्रियापद पहेला हमेशा क्रियापदनी पहेला करता ज आवे। तो अहींया माई मिस्टर शाह एंड माई सेल्फ एने करता तरीके लेवामां आव्या छे। હવે આપણે જોયું કે માય સેલ્ફ એટલે કે એમ્ફેટિક પ્રોનાઉન અથવા રિફ્લેક્સિવ પ્રોનાઉન, એને કરતા વિભક્તિ તો છે જ નહીં, એટલે અહીંયા આ માય સેલ્ફ તો ક્યારેય આવી શકે નહીં। તો કેવું છે, એમ મિસ્ટર શર્મા ને હું માર્કેટમાં ગયા તો માય સેલ્ફને બદલે હું વાપરવું પડે, આઈ જ વાપરવું પડે, અહીંયા બીજો કોઈ શબ્દ ચાલી શકે નહીં। બીજું વાક્ય જોઈ, માય મધર બોટ એપલ્સ ફોર માય સિસ્ટર એન્ડ ખાલી જગ્યા। અહીંયા તમે ખાલી જગ્યામાં ઓપ્શન જોઈ શકો છો, આઈ મી માય સેલ્ફ માઇન અને હર સેલ્ફ। હવે પહેલો વિચાર કરીએ, માય મધર બોટ એપલ્સ ફોર માય સિસ્ટર એન્ડ ખાલી જગ્યા, એમાં બોટ એટલે ખરીદા, કોણે, મારા મમ્મીએ। તો મારા મમ્મી કરતા તો આવી ગયા, એટલે હવે આ વાક્યની અંદર કરતા નહીં આવે, એટલે કે અમસ્તાય કરતા છેલ્લે લગભગ આવે નહીં, સિવાય કે ધેન કે એઝ હોય તો, આઈ તો જતું રહ્યું। હવે માય મધર બોટ એપલ્સ ફોર માય સિસ્ટર એન્ડ માય મધર શી છે, જો એકવાર પાછળ આગળ શી આવી ગયું હોય તો પાછળ છે એ હરસેલ્ફ સિવાય બીજું કંઈ આવી શકે નહીં, એટલે માય સેલ્ફ કોઈ દિવસ આવે નહીં। હવે જોઈ, માય મધર બોટ એપલ્સ ફોર માય સિસ્ટર એન્ડ માઇન અથવા એન્ડ માઇન, એવું કોઈ દી બોલી શકાશે નહીં। હું કામ કે માઇનની પહેલાં અને કાં પછી ટુબીનું રૂપ હોવું જોઈએ અને માલિકીની વાત હોવી જોઈએ। અહીંયા તો મમ્મીએ ખરીદા છે, માલિકીની કોઈ વાત છે નહીં। હવે બે ઓપ્શનને બંને છે એકદમ જડબે સલાક છે। અહીંયા મી મૂકો તો પણ તમને એમ લાગે સાવ સાચું છે અને હર સેલ્ફ મૂકો તો પણ તમને એમ લાગે કે સાવ સાચું છે। અચ્છા, માનો કે આ બે ઓપ્શન હોય ને એમાંથી એક સિલેક્ટ કરવાનું કહેવામાં આવે તો હું સિલેક્ટ કરું, તો મારા મમ્મી છે એ એપલ્સ છે મારા મમ્મીએ ખરીદા ફોર માય સિસ્ટર, મારી બેન અને મારી માટે। અહીંયા મારા મમ્મીએ મારી સિસ્ટર અને તેણીની જાત માટે એપલ્સ ખરીદા એવું જામતું નથી, એટલે હરસેલ્ફ ખોટું નહીં પાડું, કારણ કે એવું લખી જ શકાશે, પણ એને હું બીજો ક્રમ આપીશ અને મીને પહેલો ક્રમ આપીશ। આ ખાસ યાદ રાખજો, અહીંયા હરસેલ્ફ કહેવાની કાંઈ જરૂર છે નહીં, વાત ઉપર કાંઈ ભાર મૂકવાની જરૂર નથી, અને કરતા એ ક્રિયા કરી અને પોતાના ઉપર થઈ હોય એવું કાંઈ છે નહીં। હવે જોઈએ, માય મધર બ્રોટ એપલ્સ ફોર માય સિસ્ટર એન્ડ માય સેલ્ફ, વાક્ય સુધારો। તો અહીંયા તમને બધાને ખબર છે કે માય સેલ્ફ નો આવે, આગળ શી આવ્યું હોય તો અહીંયા ગમે એ કર્મ વિભક્તિ મી અસ હર, તો અહીંયા માય સિસ્ટર એન્ડ હર અથવા હર સેલ્ફ, પણ વધુ સાચું કહ્યું તો આપણે ચર્ચા થઈ હર મૂકવું વધુ સાચું છે। ત્યાર પછીનું વાક્ય જોઈ, શી ડીડ ઇટ ખાલી જગ્યા, શી ડીડ ઇટ ખાલી જગ્યા, તેણીએ તેણીની જાતે કર્યું। તો શી ડીડ ઇટ, શી ડીડ ઇટ, શી છે એટલે હી નો આવે, હિમ નો આવે, હિઝ નો આવે, શીની વાતમાં કોઈ દી હી તો આવે જ નહીં। હવે શી ડીડ ઇટ હર ને હર સેલ્ફ બે કર્મ વિભક્તિ છે, તો બેમાંથી કયું મૂકવું, તો આમાં કંઈક ભાર મૂકવાની વાત એવું લાગે છે, તેણીએ જાતે કર્યું એટલે સાચામાં સાચું આ આવશે, હર નહીં આવે, હર સેલ્ફ, શી ડીડ ઇટ હર સેલ્ફ। તો આ સેલ્ફવાળું ક્યારે આવે એની જો થોડીક કાળજી રાખો તો આ પ્રકારની તમારી ખાલી જગ્યા ક્યારેય ખોટી પડશે નહીં। તો મિત્રો, આ હતી રિફ્લેક્સિવ પ્રોનાઉન ને એમ્ફેટિક પ્રોનાઉનની કેટલીક એક્સરસાઇઝ। હવે પછી આપણે આગળના સર્વનામ તરફ આગળ વધીએ। નમસ્કાર।